नारायण सभी 56,000 यादव एक तरफ मारी नारायणी सेना एक तरफ हूं एक लो हूं हथियार नहीं लो बोल तारे शू जुए। दुर्योधन ने मन में विचार कर कालियो और लड़े नहीं आ कालियो का करे भाई तो आने शू पूजा करनी है अले के हमारे तमने नहीं तुम्हारी सेना जुए बोले नहीं जा यादव ने नहीं दुर्योधन जतो रहो। आज कृष्ण ने आंख मासु आ गया मित्र मैं तने मौको आपो तू अवसर चुक्यो बाप आ नारायणी सेना लीधी होत तो तारे काम लागत। અર્જુન આંખમાંથી આંસુ આવે ભગવાન ના પગ પકડ્યા મારે નારાયણ નથી જોતી નારાયણ સેના નથી મારે નારાયણ જોઈએ છે માલિક તમે મારી સાથે રહેતા મારે અસત્ય નથી જોતું સત્ય જોવે મારે ધર્મ જોવે ધર્મ નહીં મારે પ્રભુ જોવે છે પ્રભુ તમે ભગવાન ખડખડાટ છે બેડા ઉભો કરીને ગળે લગાડો બોલ મિત્ર હું શું કરું તારો એટલો પ્રેમ એક તરફ મારી નારાયણ શરીર છોડીને મને માગ્યો તું કે કરું। અર્જુને કહ્યું મારો જીવન રૂપી રથ ઊંધા આવળે રસ્તે ન ચડે તમ મારા સારથી બનો મારો શરીર રૂપી મારું જીવન રૂપી રથ કઈક પાપમાં ન ફસાય સંસારમાં ન ફસાય ઊંધે રસ્તે ન ચડી જાય હરામું ન ખવાઈ જાય પણ એ કનૈયા તું મારા રથ પર બેસી મારા ઘોડાની વાત દે પતક ભગવાને કીધું ધન્ય તારી માને કુંતાડે પ્રણામ પ્રણામ બાપ જેના ઘરમાં તારો જન્મ થયો એ કુળને પ્રણામ કરું છું। અને કૃષ્ણ નોકર બની ગયો અર્જુન ના રથ લાવે અર્જુન ગરમ થઈ જાય હે સારથી આમ ચાલ બોલે હા બાપા હે સારથી ખાવાનું લે હા વાલા હે સારથી ઘોડાને પાડી દે હા વાલા હે સારથી ઘોડાને ચારો નાખી દે હા વાલા હે સારથી ઘોડાને સાફ કર હા વાલા। જગતનો પિતા અર્જુન સમજતો તો મારા મામાનો છોકરો છે પણ જ્યારે મહાભારતમાં ભીષ્મે ત્રાસ મચાવ્યો પાંડવો મરવા લાગ્યા ત્યારે અર્જુને કીધું હે કનૈયા કઈ કર અને તો ભગવાને વ્યાટ બતાવ્યું હજારો મોઢા હજારો પગ હજારો મસ્તક કૌરવના માથા ભગવાનના મુખમાં આવે કૌરવ આવે પાંડવ આવે ભગવાન ચાવે છે જેમ ગાય વાગો લે એમ માથા ચાવે અને અર્જુનનો પશીરો રેબ જેબ તમે કોણ છો બોલે હું કાળનો કાળ છું અર્જુન આ બધાને મેં મારી નાખ્યા છે આ ધરતીનો ભાર છે અને જીવનનો અધિકાર નથી અને શું નથી કર્યું કે મને તું પૂછ હવે બધા બે બોત મરવાના તું નહીં લડે તો મરી જશે માટે યશને મેળવ્યું મારું કેવું માન જીતીશ તો સ્વર્ગમાં જઈશ જીતીશ તો દુનિયામાં રહીશ યશ મેળવીશ અને તારો વિજય થશે કારણ કે જે ના પક્ષમાં હું રહું જે સત્ય હોય ધર્મ હોય સાચું હોય એનો પક્ષપાતી શું અર્જુન તારો વિજય થાય અને ત્યાં તો અર્જુન પડી ગયો પગમાં મને માફ કરજો મેં તમને હારો સમજ્યો મામાનો છોકરો સમજ્યો ભાઈનો છોકરો મને માફ કરજો મહેમન આનંદથી હે કૃષ્ણ હે આદવ હે સખેથી મને સભા કરો મને માફ કરો આ રૂપને બંધ કરો બાપ અસલી રૂપમાં આવી જાઓ જે પહેલા હતું માનવનું બતાવો આનાથી મને ચક્કર આવવા લાગ્યા ગભરાવા લાગ્યો મારું શરીર બળવા લાગ્યું જો મારા મામા મારા કાકા તમારા મોઢામાં આવે આ દુર્યોધનના લોકો મારા મોઢા તમારા મોઢામાં આવે તમે માન કરી તમારા રૂપને હકેલી લો કૃષ્ણ શાંત થઈ ગયા ધન્ય તારા મા બાપ આ જ રૂપ મેં દુર્યોધનને બતાવ્યું હતું ગાંડાને પણ દુર્યોધન કીધું બાંધી લો અને પડ પોડારું કામ જા એના મગજમાં બેહેર નહીં એ મર્યો જુદ્યો આ જ રૂપ હે અર્જુન તું તો હાજર નહોતો તે મને દૂત બનાવીને મોકલો હું તારો નોકર બનીને કૌરવને સમજાવવા ગયો હે દુર્યોધન પાંડવોને પાંચ ગામડા આપી દે હું એને સમજાવી દઈશ જેમ અંગદે કીધું હે રાવણ કોઈ મારા પગને હટાવી દે સીતાને હારી જાવ તો રામે આવું કીધું નતું પાંડવો આવું કીધું નતું છતાં કૃષ્ણે કહ્યું કે બધું તમારું કાંઈ નથી આ ધર્મનું છે છતાં પણ મરો ખાઓ પણ પાંચ ગામડા એને આપો તો પેલા સાનામાના બે ને એક નહીં બચો દુર્યોધને કીધું આને બહાર કાઢી મૂકો પકડી લો બાંધી દો અને ભગવાને વૈરાટ રૂપ લીધું ભીષ્મ બે ભાન થયા જેટલા ધર્માત્મા હતા એ બેટલા બે ભાન થઈ ગયા રાજાઓ ખુરશી હતા પડ્યા શિશુપાલ રેબજેબ થઈ ગયો પણ દુર્યોધન હેલોડ ની કારણ કે એનો ગોળો ઉડી ગયો હતો ઉડી ગયેલા ગોળાને ગમે એટલું સમજાવો ભગવાન રામ બોલ્યા છે શટ સન વિનય તૂટિલ સન પ્રીતિ સર કૃપા મારો કહેવાનો ભાવ એ
मूर्खो नहीं समझे ने ब्रह्मा न समझाई सके विष्णु न समझाई सके कृष्ण ना ये मरे सूझ क्यों અને એને સાથ આપે અને મારે શુદ્ધ કયો કારણ કે કોડાને કોડા સાથ આપે ખોટાને ખોટા સાથ આપે નુગડાને નુગડા સાથ આપે હાચાના પક્ષમાં તો હાચા જ રે મારા બાપ એટલે હનુમાને કીધું તારો નાશ થશે કૃષ્ણે વૈરાગ્ય બતાવ્યું છતાં દુર્યોધન સમજો નહીં રાવણને હનુમાને ખૂબ સમજાવ્યો સમજો નહીં એ તો અમેરો બધાને લેતો ગયો બાપ માટે મારી પ્રાર્થના જાગો 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 તમારા ધર્મને તમારા જીવનને ઢંઢોળજો બાપ સંસારમાંથી થોડુંક કરવું પડશે પણ લોટમાં મીઠું કબે આતી નહીં બહુ નહીં અતિશય નહીં એટલા માટે હનુમાનજી કીધું મને છોડીને મત જાઓ બાપ તમે આવી રહ્યું એટલો જ આવશું તમે એને બેહી રહેજો કારણ કે હું કામ કે મારું મન કે છે મને વિશ્વાસ છે મારા રામનું કામ કરી નાખીશ પણ હું એકલો આવીશ તો મને એકલાને જશ મળશે મારે નામ નથી કમાવું મારે વાહ વાહ નથી જોતી મારે તો ભગવાનને દેખાડો દુનિયાને નહીં માટે તમે બેસી રહો હું આવીશ ભૂખ્યા રહેતા નહીં ખાજો હું પણ આવીશ માની ખબર લઈને આવીશ પછી ભગવાન રામ બધા વાંદરાઓને લઈને જશે માં જાનકીને લાવશે રાવણને મારશે દુનિયામાં આપણી કથા ગવાશે બાપ હનુમાન રડી પડ્યા કોઈ જાતા નહીં બહેરો આવું હનુમાનજી પ્રાર્થના કરી દરિયા કિનારે બેઠા છે પણ એ કથા પાંચ મિનિટ પછી કરીએ અહીંથી જે કંઈ બોલાય તે સાંભળો ચિઠ્ઠી આવી છે એટલે ભાઈને પ્રાર્થના મહેતા સાહેબ પ્રજાપતિ સાહેબને જે કંઈ બોલવું એ બોલો બાપ બોલ્યા હનુમાનજી મહારાજ કી જય સિયારામ સમગ્ર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના દરેક ગામડાઓમાં મિત્ર ચેનલ રિયલ ચેનલ અને મિત્ર ચેનલ રિયલ ચેનલ અને વરાછા કેબલ યુનિટી દ્વારા અમને જીવંત રીતે સીધા પ્રસારણ દ્વારા જોઈ રહેલા દરેક દર્શક મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ જોઈ રહ્યા છો તાપી તટે શ્રી રામપારણ જ્ઞાનગંગા. હા, જ્ઞાનગંગાના વક્તા છે પરમ પૂંજ્ય બાપજી. પરમ પૂંજ્ય બાપજીની અમૃતવાણીનો સાતમો દિવસ છે. આગામી બે દિવસો દરમિયાન આ કથા આપ જીવંત રીતે નિહાળી શકશો. રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર ઓર પશ્ચિમ બંગાળ કે હમારે સભી દર્શક મિત્રો કા હમ સાધના ચેનલ સે જો દેખ રહે ઉન સબકા હાર્દિક અભિવાદન કરતે હૈ. સાધના ચેનલ ચાલુ છે 128 દેખ તમને દેખી રહ્યા છે. આજે દિવસનું લાઈવ છે. અત્યારે આખો દેશ તમને જોઈ રહ્યો છે મારા બાપ. અને એ ભારતવાસી જ્યાં જ્યાં બહેન દેખી રહ્યા છે અને ગુજરાત તરફથી સુરતનગર શહેરના લોકો તરફથી મા તાપીના કિનારે બેઠેલા હરિભક્ત તરફથી અમે તમને તાળીઓથી વધાવીએ છીએ. આપ સબ દર્શક મિત્રો કા હમ કંતરિયા હનુમાન ધામ કે ભક્ત મંડળ ઓર મહંત પ્રભુગીરીજી મહારાજ કી ઓર સે આપ સબકા અભિવાદન કરતે હૈ. હમારી યે સંસ્થા ધર્મ કે સાથ સાથ કઈ સામાજિક પ્રવૃત્તિયા ભી કર રહી હૈ. અગર આપ અપના અનુદાન દેના ચાહતે હૈ તો કૃપયા સ્ક્રોલ હો રહે હમારે બેંક અકાઉન્ટ નંબર મે અપની રાશિ જમા કરવાઈએ. અગર આપ હમારા સંપર્ક કરના ચાહતે હૈ તો હમારા મોબાઈલ નંબર સ્ક્રોલ હો રહા હૈ, કૃપયા ઉનસે બાત કર લીજીએ. ધન્યવાદ. વી ઓલ વેલકમ્સ યુ ધ વ્યુઅર્સ ઓફ 128 કન્ટ્રીઝ ઓલ ઓવર ધ વર્લ્ડ. વી ઓન બિહાફ ઓફ મહંત શ્રી પ્રભુગીરીજી મહારાજ એન્ડ કંથેરિયા હનુમાન ધામ વેલકમ્સ યુ ઓલ ઓન ધીસ તાપી તટે શ્રી રામ પારાયણ જ્ઞાન ગંગા. ધ રામકથા ઇઝ પ્રોનાઉન્સ્ડ બાય હિઝ હાઈનેસ શ્રી ક્ષિપ્રગીરીજી મહારાજ પરમ પૂંજ્ય બાપજી. વાય ધીસ રામકથા અવર ઓર્ગેનાઇઝેશન ઇઝ કલેક્ટિંગ ફંડ ફોર એક્સપાન્ડિંગ ધ રિલિજિયસ એક્ટિવિટીઝ સાઇમલ્ટેનિયસલી એન્ડ અલોંગ વિથ ઓલ સોશિયલ એક્ટિવિટીઝ. ઇફ યુ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ ધ ફંડ, કાઇન્ડલી ડિપોઝિટ ધ ફંડ ઇન અવર બેંક અકાઉન્ટ વિચ ઇઝ સ્ક્રોલિંગ ઓન ધ સ્ક્રીન. If you want to contact us, please contact on the mobile number which are also scrolling on the screen. You can also join us via live telecast of this program through internet. Please connect us on www.sadhanatv.com. You can also watch this live broadcast on your mobile through GPRS on iPhone, BlackBerry or Android enabled mobile phone. Kindly connect us on sadhanatv/live. Thank you. જય સિયારામ. જય સિયારામ. જૈસા કે આપ સબ જાનતે હૈ એ કંથેરિયા હનુમાનજી મંદિર આશ્રમ અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ કે સાથ સાથ
समाज के प्रति अपनी जिम्मेदारियों का भी बखूबी निर्वाहन कर रहा है। उनमें से एक है, हर रविवार को इस शहर के सभी जरूरतमंद गरीब परिवारों को अन्न के प्रसाद का वितरण किया जाता है। अभी तक इसके लिए हमारे भक्तजनों की ओर से वाहन की सुविधाएं प्राप्त हो रही थी, लेकिन इस कथा के अवसर पर आप जैसे लोगों के सहयोग से आज ये टेम्पो वाहन आश्रम के लिए अर्जित किया गया है, जो कल से इनका शुभारंभ होगा। परम पूज्य बाप जी के आशीर्वाद के लिए इन्हें यहाँ कथा मंडप में लाया गया है। कल से इनके द्वारा शहर के सभी एरियाज में अन्न का वितरण शुरू हो रहा है। अपने वच्चे आमंत्रित मेहमानों जे छे एमनो आपने अहींथी सन्मान करीशु, जेमना नाम बोलाय एमने मंच पर पधारवा विनंती। परवड़ी वाला श्री भरतभाई मांगुकिया मंच पर पधारवा विनंती, जेमना नाम बोलाय। दिनेशभाई सुतरिया दहीथरा अने कांतिभाई नाकराणी सावरकुंडला। આપણા આમંત્રણને માન આપીને વધારેલા આ મહેમાનોને મંચ પર ઉપસ્થિત થવા અને બાપજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિનંતી। આપણે જેટલા મહેમાન આવે છે ને એકવાર હરખી તાળીઓ પાડી દે, પછી સાંભળીએ, બધા તાળી પાડી દે એકવાર, બસ હવે આપણે આવી બધાને એક હાથે પાડી દે, આપણે સાંભળવાનું, તમે થાકો ને એટલે પડી ગઈ પાડો લેતા રોટલા ના કરવા તો ભાઈ જલ્દી નામ બોલો, બાપા જલ્દી બોલો। આ કથા દરમિયાન આપણને બાપજીની નિશ્રામાં એમની કલાથી સુમધુર સંગીતમાં એમને સાથ આપે છે સંગીતકાર ભાઈઓને પણ આપણે અહીંથી આયોજકોની ઈચ્છા પ્રમાણે સન્માનવા છે। હું જેમના નામ બોલું એ સંગીતકાર અને સાજિંદા ભાઈઓને ઝડપથી ઉપસ્થિત થવા વિનંતી છે। શ્રી પ્રવીણભાઈ હાર્મોનિયમ સાથે ગાયક શ્રી પ્રવીણભાઈ, સંગીતકાર ભાઈઓમાંથી જેમના નામ બોલાય છે એ ઝડપથી આવે। શ્રી પ્રવીણભાઈ હાર્મોનિયમ ગાયક, કિશોર બાપુ હાર્મોનિયમ પર સંગત આપે છે અને ગાયક પણ છે। વસંતદાસ બાપુ ગાયક, કનુ બાપુ તબલા વાદક, હકાભાઈ ઓર્ગન પર, વિજયભાઈ બેન્જો પર અને સહગાયક અને મંજીરા પર સંગત આપે છે મુકેશભાઈ। હવે આપણને જેમની મધુર વાણીથી આપણા કાર્યક્રમનું જે સંચાલન કરે છે એવા ભાઈ શ્રી નરેશભાઈ મહેતાનું પણ બાપજીના હસ્તે સ્વાગત અને આશીર્વાદ વચન કરાવશું। આપણે જે ડોમ નીચે બેઠેલા છીએ એ ડોમના અહીંયા કોઈ મેનેજર હાજર નથી, પણ એમના વતી એમનો એક સુપરવાઇઝર અહીંયા છે, તો એમને આપણે બોલાવશું ભાઈ અરુણભાઈને વિનંતી સ્ટેજ પર આવીને બાપજીનું આશીર્વાદ મેળવે। ત્યારબાદ આજે લાઇટના અહીંયા જે મિકેનિક્સ છે એવા દિગુભાઈને અને મનોજભાઈને વિનંતી આવીને બાપજીના આશીર્વાદ મેળવે। અરુણભાઈ કો વિનંતી આપ સ્ટેજ પર આવીએ। ડોમ વાલે અરુણભાઈ ભાઈ જલ્દી કરો, મારા વાલા વિડીયોગ્રાફી દીપકભાઈ, સ્માઇલ પ્લીઝ, વિડીયોગ્રાફી વાળા શ્રી દીપકભાઈ। કાનાજી લખાજી વણજારા એમના તરફથી 5051 પ્રાપ્ત થાય છે। કાનાજી લખાજી વણજારા જેમના નામ બોલાય એમને ઝડપથી આવવા વિનંતી। 12,100 રૂપિયા પ્રેમજીભાઈ કેશુભાઈ રાખડિયા હળિયાદ,
तरेड खरक समाज तरफ थी 6 कट्टा गाँव तेलना बे डब्बा अने 25 किलो चोखा प्राप्त थाय छे। देवेंद्र भाई भीमजी भाई वेलावदर 5100 रुपया, विपुल भाई जादव भाई चौवटिया 650 किलो रींगणा, रमेश भाई गोरधन भाई टाँचा 5100 रुपया, शारदाबेन नंदलाल गोरसिया 5100 रुपया, दशरथ भाई विसाभाई पटेल कलोल 5111 रुपया, राजपुरा खोड़ियार मंदिर थी जे पधार्या था भरतभाई मेहर एमना तरफ थी बापजीना चरणों में 21000 रुपया, वेलजी भाई कल्याण भाई देसाई सनेश 10200 रुपया, माधवजी भाई नागजी भाई काकड़िया मोटी धराय 5000 रुपया। अहीं श्रद्धादीप सोसायटी महिला मंडल तरफ थी 2 कट्टा गाँव 20 किलो खांड अने 15501 रुपया रोकड़ा मळे छे। एमां जे बहनोनो फाळो छे जमनाबेन हीराभाई रंडोला, हंसाबेन अरविंदभाई रंडोला, गौरीबेन छगनभाई, मंजूबेन टींबी, मधुबेन घनश्यामभाई, लीलाबेन नारणभाई, जड़ीबेन उगामेड़ी, रेखाबेन बाबूलाल, रीटाबेन नीलेशभाई, रेखाबेन भद्रेशभाई, शीलूबेन संजयभाई, संगीताबेन मुकेशभाई, अजवाळीबेन दामजीभाई, इंदुबेन भूपतभाई, अमृतबेन विठ्ठलभाई, कैलासबेन वल्लभभाई, कैलासबेन कनियालाल, दयाबेन जिग्नेशभाई, सोनलबेन जमनभाई, हीराबेन गोपाल भाई, हंसाबेन वल्लभ भाई, सुखदेव भाई रामपरा। श्रद्धादीप सोसायटी महिला मंडल तरफ थी 14200 रुपया प्राप्त थाय छे। एमां जे बहनों सहयोग छे नीताबेन जगदीशभाई पटेल 1111, मंजूबेन डायाभाई मांगुकिया 1111, गीताबेन बाबूभाई लाठिया 1111, रीटाबेन भरतभाई लाठिया 1111, गोरलबेन योगेशभाई 1111, वनिताबेन शैलेषभाई 1111, रेखाबेन कनोभाई 500 रुपया, सोनलबेन विजयभाई 500, रेखाबेन वगासिया 500 रुपया, हवे जेमना नाम छे बधा 500 रुपया छे, वसंतबेन वगासिया, रेखाबेन अशोकभाई, कैलासबेन गढ़ावी, कृष्णाबेन अरविंदभाई, भावनाबेन प्रवीणभाई, मंजूबेन मनसुखभाई मांगुकिया, देवकुंवरबा धनजीभाई गेलाणी, कांतुबेन मावजीभाई गोटे, मंजूबेन रसिकभाई, रेखाबेन भीमजीभाई अनीड़ा, भावनाबेन वल्लभभाई, शोभनाबेन भरतभाई निंगाळा। आ बधा बहनोए आरतीमां हाजर रहेवानुं छे। आ उपरांत वसंतबेन बाबूभाई हलियाद, हीराबेन मंजीभाई हलियाद अने भावनाबेन प्रेमजीभाई हलियाद એમને પણ આરતીમાં હાજર રહેવા માટે વિનંતી છે। અને રામપરા મહિલા મંડળ તરફથી 11000 રૂપિયા પ્રાપ્ત થાય છે। એમાં જેમનો સહયોગ છે એ હંસાબેન શ્યામજીભાઈ ગઢિયા, હંસાબેન ખીમજીભાઈ ગઢિયા, ચેતનાબેન નથુભાઈ ગઢિયા, હર્ષાબેન ઘનશ્યામભાઈ ગઢિયા, રીટાબેન વિનુભાઈ ગઢિયા, માયાબેન હસમુખભાઈ ગઢિયા, લાભુબેન હર્ષદભાઈ ગઢિયા, અસ્મિતાબેન જગદીશભાઈ ગઢિયા, શિલ્પાબેન નિલેશભાઈ ગઢિયા, નૈનાબેન હરેશભાઈ ગઢિયા, રેખાબેન બાબુભાઈ ગઢિયા, કંચનબેન કુંવરજીભાઈ ગઢિયા, હંસાબેન માધવજીભાઈ ગઢિયા, ભારતીબેન ભીમજીભાઈ ગઢિયા, ગીતાબેન જીતુભાઈ લાઠિયા, જ્યોત્સનાબેન લાઠિયા, વિમળાબેન લાઠિયા, રંભાબેન જાદવભાઈ ગઢિયા, કમુબેન પ્રભુભાઈ ગઢિયા, મધુબેન જગદીશભાઈ ગઢિયા, શોભાબેન હસમુખભાઈ ગઢિયા, આરતીબેન રાજુભાઈ ચાવડા, હંસાબેન રમણીકભાઈ હરિદર્શન ખાડો, દીપિકાબેન હંસદેવભાઈ પરમાર, ગોંડલવાળા શ્રી પ્રહલાદસિંહ અને જીતુભાઈને મંચ ઉપર ઉપસ્થિત થવા વિનંતી છે। આવો મારા વાલા આવો। અહીંયા હમણાં જ આપણે જેમનું સન્માન કર્યું ને આપણા આમંત્રિત મહેમાન ભરતભાઈ માંગુકિયા પરવડીવાળા તરફથી 11000 રૂપિયા પ્રાપ્ત થાય છે। ધન્યવાદ ભરતભાઈ મેયર તથા બધા દાતાઓ, ભામાશાઓ, માતાઓ, બહેનો જણે જણે આપ્યું છે એ બધાને અમે તાળીઓથી વધાવીએ છીએ। મારા બાપ તમે આમ ક્ષેત્રને આપ્યું છે, હનુમાનજીને પ્રાર્થના તમારી હાથે ન્યાય કરે। બીજું આ બે આવ્યા હમણાં અમારી ગોંડલમાં કથા હતી, એને ખૂબ ખર્ચો કર્યો, સમાજ ભેગું કર્યું, લગભગ ને તો 1500 માણસોને વ્યસનથી મુક્ત કરાવ્યા, તાળીથી વધાવો મારા બાપ। બીજું આપણે 5 લાખ રૂપિયા સાધના ના પડતા 2 લાખ રૂપિયા આ લોકોએ એના મોટા ભાઈ પાસે પાવ્યા છે અને તાળીથી વધાવ્યો બાપ। આ કોઈના ખોટા વખાણ નથી, પણ દાતા છે 5 રૂપિયા આપે એટલો જ તેનું ફળ હોવું જોઈએ, 5 લાખ આપે બરાબર છે, પણ આપણા અતિથી ના આવે મારા માટે કોઈ કોમપતિ રાગદેશ નથી। જો કોઈ કોમપતિ રાગદેશ રાખતો હોય તો તમારો હનુમાન મને આંધળો કરી દે, માટે મારા બાપ હું સમાજમાં કોઈ પક્ષપાત રાખ, મારા માટે બધા હરખા મારા બાપ, એટલે કોઈ નારાજ ન થતા। આવા લોકો ડેન્જરો જો સુધરી જતા હોય એ રાગદેશ દીવાથી તો તમારાથી માવો ન છૂટે મારા બાપ। આ 24 કલાક ડેન્જરો માણસો કોકને પૂછો છો ને જુનાગઢમાં, અને 150 માણસોને સીધા કરી દીધા મહેતા સાહેબ, આજ રાજકોટ ગોંડલ અને નામ લેશે તારી પાડો મારા બાપ।
तो तब माओ में सड़ी सको मारे बाप हूँ अमुक ने कड़क बोलू कारण के जेनी बेन दीकरो दुखी थाय माटे आ लोकोए खूब योगदान आप्यु छे देवी भागवत एटलो खर्चो कर्यो के 24 कलाक उभा पगेरी खवड़ाया बन्ने रात दिवस अने वध्यु एटले तमारी पास 2 लाख रूपया ने मुकाशे ने ताली थी बताओ मारा बाप आओ बाप पारो ताली मारा बाप पारो बाप जी अपना जो भूदेव छे हार्दिक भाई मार्कंडराय शुक्ल एवो आपने फुलहार ने शाल अर्पण करवा मांगे छे हार्दिक भाई ने झड़पथी उपस्थित थवा विनंती ભાઈ જેટલા મહેમાનો હોય નાના મોટા કોઈ પણ આવી શકે છે મંચ પર કોઈ માટે રોકટોક નથી જેનું નામ આવે એવું નામ માનતા કે મુજબ કોઈ પણ આવી શકે મંચ પર આ વ્યાસ ગાદી છે કોઈની ઈચ્છા હોય નામ જેનું હોય કોઈ પણ આવી શકો ભાઈ बोल सगन भैया हनुमान जी महाराज की जय बोल अंबे माद की जय बाप जी भाग्योदय ज्वेलर्स ભરતભાઈ અમૃતલાલ સોની કોળિયાકવાડા તરફથી 775 ગ્રામ વજનની અને 50,700 રૂપિયાની કિંમતની હનુમાનજી મહારાજની ચાંદીની ચાખડી આપને અર્પણ કરવામાં આવે છે લગભગ 51,000 રૂપિયા જેવી કિંમતની ચાંદીની ચાખડી છે ભાગ્યોદય જ્વેલર્સ વાળા શ્રી ભરતકુમાર અમૃતલાલ સોની તરફથી આ અર્પણ થઈ રહી છે હનુમાનજી મહારાજની ચાખડીઓ ચાંદીની બોલો હનુમાનજી મહારાજ કી જય ભાઈએ વ્યાસગાદીને અર્પણ કરી વ્યાસગાદી કંતરી હનુમાનને અર્પણ કરું છું મારા બાપ મંદિરને ધન્ય હો બસ આ સાથે આપણો સન્માન સમારંભને અહીંયા વિરામ આપી અને ફરી એકવાર બાપજીના ચરણોમાં વિનંતી કરીએ આપણા કથા પ્રવાહને આગળ ધપાવવા માટે જય સિયારામ બોલો હનુમાનજી મહારાજ કી જય થાકી જશો મારા બાપ જય બોલો જોરથી બોલીએ હનુમાનજી મહારાજ કી જય શાબાશ ડોંગરેજી બાપા કહેતા હતા માણસ મૂર્ખો નથી અને યાદ અપાવવું પડે સાધના ચલન માધ્યમ છે દેખ રહે સારે ભારતવાસી મેરે બહેન ભાઈ વડીલ બાળક યુવાન જો ભી જહાં આપકે ફોન આ રહે કે ગુજરાતી ભાઈ બહેન નાચતે તો બાવાજી હમ ભી ટીવી પર નાચતે હૈ આપકો પ્રણામ ઓર ગુજરાત કે કંતરિયાનમાન ભક્ત મંડળ ભાઈઓ તરફ સે કંતરિયાનમાન ભક્ત માતા સરોતે જહાં ભી જહાં બેઠ કે ટીવી કે નિહાળ રહે સાધના ચલન માધ્યમ છે હમ આપકો તાલી સે સ્વાગત કર રહે હૈ મેરે ભાઈ બહેન बड़े सौभाग्य की बात है भगवान सूर्यनारायण की पुत्री करण की बहन तप्ती नदी किनारे कोटेश्वर धाम कंतरी हनुमान धाम भगवती जया अम्बा के किनारे उनके चरणों में बैठकर ये सभी श्रोता लोग आपको बधाई देते हुए आपकी शुभकामना करते हैं जहां भी जिस भी जरा है कोई भी माई बहन भाई सब देख रहे हो ऐसे में हिंदी भाषी हूँ आप मुझे कभी बुला सकते हो लोगों ने कहा है कि 2012 में से पूरा हो जाएगा मैं तो 2015 तक तो कथा दिया है ऐसे कैसे हो सकता है गड़बड़ कुछ नहीं होगा मौज करो जब भी बोला होगे मैं आऊंगा सूरत नगर में बैठे हुए 7 कथा के मुहूर्त है पंजाब आगरा मऊआ उड़ीसा बंगाल जगन्नाथ और मस्तधारा भावनगर के पास उन 7 कथा का श्रेय और फल कंतरियानमान भक्त मंडल को दिया जाता है हम ताली से आपको बजाते हैं मेरे भाई बहन जहां से सुन रहे हैं मेरा जीवन का याचक व्रत है कि मैं कथा के निमित्त ना तो कोई टिकट लेता हूं ना डीजल का पैसा लेता हूं ना किसी दक्षिणा को स्वीकार करता हूं मैं कोई VIP साधु नहीं जहां भी मुझे रखो दाल रोटी मेरा खुराक है 4 रोटी में जो डाल दे दो अगर तुम्हारे पास गाय का दूध है तो दूध दो हो तो भैंस का दूध कृपया मुझे नहीं पिलाना
मैं तो मैं डोबा जैसा हो जाऊंगा। मैंने मेरे जीवन में कभी भैंस का दूध पिया नहीं है, ऐसा दिन आया नहीं है जहां तक हो। और बीजी मैं जहां भी मेरा उतारा हो भाइयों बहनों से दूर रहता हूं। क्यों? समाज मुझे उंगली न सिंधे, बाकी ये तो मेरी सिर्फ जनेता है, मुझे कभी भी कोई मिल सकता है, जाहिर में एकांत में कोई बहन बेटी मुझे मिल नहीं सकती है। साधना माध्यम से देखने वाले भाई बहनों से प्रार्थना, जब भी तुम्हारे शहर में गांव में इस फोगट साधु को ना लेना ना देना, मगन रहना, जब भी इच्छा लगे बुला सकते हो। मेरी कोई वीआईपी सगवट नहीं, मेरे साथ दो आदमी होते हैं, जो भी जिसका अंजल पानी हो मेरे साथ रहता है। इस दुनिया के मेले में मैं अकेला हूँ, अकेला था, अकेला ही चलता हूँ। कोई एक दिन के लिए, कोई महीना के लिए, कोई साल के लिए, कोई दो साल के लिए, कोई पांच के साल, कोई दस साल चलता है और बिसर जाता है। क्यों? ये तो मेला है, या किसी का साथ तक होता नहीं है। इसलिए जहां तक जो भी अपने माध्यम से, अपने जीवन के माध्यम से, अपने शहर के माध्यम से, साधना चरण के माध्यम से जो भी हमें बुलाना चाहता हो, तो सूरत कंथरिया हनुमान का स्पर्श करे। यहाँ से जो आपको नंबर दिया जाता हो, अथवा सीताराम दीपक भाई, जहां तक उसका अंजर पानी है, कोई मेरे साथ हमेशा टिकता नहीं है, जहां तक उसका अंजर पानी है, क्योंकि मुझे गाय वाले से गुवार हमारा कोई नहीं। हमारा दुनिया में वो जो हमारी बातों को माने, हमें तुम्हारे से प्यार नहीं दबवाना, कपड़े नहीं धुलवाना, झाड़ू नहीं लगवाना, हम अपनी खुद सेवा करते हैं। बस मेरी इतनी प्रार्थना है, मेरी बातों को मानो, अपने जीवन में उतारो, वही मेरी दक्षिणा है मेरे भाई बहन। मैं और कुछ नहीं चाहता आपसे, आपके धन को मुबारक हो, आपके घर में पधरामणी नहीं कराना है, आपको चेला नहीं बनाना है, मेरी आदत नहीं है। एक के घर जाऊंगा दूसरा निंदा करेगा, बाबा पैसा वाले के घर जाता है, इसलिए मैं कहीं जाता नहीं हूँ। कोई ज्यादा बोले लगे कि नया आदमी है, उसकी श्रद्धा बढ़ेगी तो जाता हूँ, बाकी मेरी आदत नहीं है। इसलिए कृपया कोई बुरा ना लगावे, जब भी बुलाना चाहते वेलकम स्वागतम, ना लेना ना देना। आपको कुछ देना नहीं, मुझे कुछ लेना नहीं, बस आपको लेना है भगवान की कथा सुनो, अपने जीवन के अंदर से एक अवगुण दुर्गुण निकालो, व्यसन मुझे दे दो, मैं पोट का बांध कर लंदन ले जाऊंगा और वही सो के आऊंगा आप सबके। मुझे आपका जीवन पवित्र चाहिए, आपकी असन, आपका व्यसन, आपकी फैशन, आपकी बुराइयां मुझे दे दो, मैं तुम्हारी बुराई को भोगने के लिए तैयार हूं, मगर तुम मेरे जैसे बन जाओ बाप, मेरा जैसा जीवन जीवो, घर में रहकर अपने माँ बाप के साथ, अपने पत्नी के साथ, अपने परिवार के साथ तुम सुखी रहो, यही हनुमान जी से हम प्रार्थना करते हैं। प्रभु आपको सुखी रखे। इसलिए साधना माध्यम से देखने वाले सभी श्रोताओं का मेरी प्रार्थना है, जब भी आप चाहे, मैं हिंदी में बोलना मेरा व्यसन है, ये तो गुजरात में हूँ, वरना मैं बाहर में हिंदी में बात करता हूँ, हिंदी में कथा करता हूँ, पंजाब में, परदेशों में, टांजनिया, युगांडा, मुमासा, नैरोबी, अफ्रीका के लोग यहाँ बैठे हैं, परदेश के लोग। अभी 17 तारीख को मेरी बालम में ठीक हिंदू टेंपल में, हिंदू पंजाबी मंदिर में कथा है, मैं हिंदी में ही बोलता हूँ। इसलिए कृपया, ये तो गुजरात में हूँ, गुजराती में बात करता हूँ, अगर हिंदी में बोलो तो गुजरात वाले बोलते बाबा जी गुजराती में बोलो। इसलिए कृपया आपको समझ आवे ना आवे, आपके कान तक इस साधु की आवाज पड़ेगी तो अभी मेरा हनुमान तुम पर खुश होगा, राजी रहेगा, यही प्रार्थना करता हूँ। और हनुमान जी भी यही प्रार्थना करते थे, तुम लोग जाओ नहीं, मुझे छोड़ो मत, मैं तुम्हारे लिए सब कर रहा हूँ, मेरे आगे पीछे कोई नहीं है। हनुमान जी ने कहा तुम बैठो, मैं आऊंगा जरूर, माँ जानकी का खबर ले आऊंगा। अंगद ने कहा ये तो सब ठीक, मगर पानी बिना मरे जा रहे हैं, भोजन बिना मरे जा रहे हैं, हनुमान हम क्या करें। आज एक महीना हो गया, मेरा चाचा तो मुझे मार देता, मगर मेरा बाप मरते हुए भगवान को सौंप के गया, इसलिए मैं बच गया हूँ। हनुमान अब मैं किस मुंह पे राम को बताऊंगा कि मैं तुम्हारी सीता की खोज नहीं कर सका, इसलिए मैं तो समुद्र में डूब के मरूंगा। जामवंत ने कहा ऐसा न करो, आपघात करना पाप है, भगवान से प्रार्थना करो कितना भी दुख दे, मगर मरने का विचार कभी नहीं करना मेरे भाई बहन। मरने के बाद बहुत दुख होता है, जो व्यक्ति मरता है अकाल मृत्यु में किसी रोग में, उसको दूसरा जन्म में बहुत दुर्गति होती है, ऐसा रामायण भी बोलती है, गीता बोलती है, महाभारत में लिखा है, और भागवतकार भी बोले हैं। भगवान से प्रार्थना करो हमें दुख सहने की हिम्मत दो, मरने का विचार न दो कृपया। इसीलिए हनुमान जी ने सबको समझाया। जामवंत कहता अंगद तुम जवान हो,
पुरुषार्थ करो, कर्म करो, मेहनत करो। आलसी को भगवान मदद नहीं करता। मरने की न सोचो, अंगद करे तो क्या करे, प्यास लगी है। हनुमान जी एक झाड़ पर चढ़े, देखा उस पानी के पक्षी को उड़ते हुए। हनुमान जी ने कहा चलो मेरे साथ। एक गुफा के अंदर गए, सुंदर जामुन, आम, शरद, तरबूज, अनेक प्रकार के फल फूल थे। सुंदर सरोवर था, सब भूख के मारे तड़पते थे, खाने दौड़े। हनुमान जी ने कहा ठहरो, हो सकता है तो ये अधर्म का धन हो, अपनी बुद्धि बिगड़ जाए। पापी का अन्न खाता उसकी बुद्धि बिगड़ती। भीष्म बोला है कृष्ण को, मेरा दोस्त ने, मैंने पापियों का अन्न खाया, अच्छा किया मेरे शरीर से खून निकल गया। हे कृष्ण, मैंने पापियों का अन्न खाया इसलिए मैं अधर्म का साथ दिया। द्रौपदी को बचा नहीं सका, पांडव धर्मात्मा थे पर मैंने पापियों को साथ दिया, मुझे माफ कीजिएगा। हनुमान जी बोले हो सकता है कोई पापी का हो, कोई मायावी हो, कोई राक्षसी हो, ठहरो, तुम्हें मुझ पर विश्वास है, मैं कहूं ऐसा करो। सब ने बोला हनुमान हमको तुम्हारे पर विश्वास है भाई। हनुमान जी ने देखा एक स्त्री बैठी आंखों बंद कर कर। हनुमान जी ने प्रणाम किया। बस दुनिया में इसी को बड़ा कहते हैं, इसी को ज्ञानी कहते हैं, इसी को महान कहते हैं, जो छोटे से छोटे आदमी को हाथ जोड़े, छोटे के छोटे आदमी की खबर ले, उसी का नाम हनुमान। यही देव एक औरत को पूछा तुम कौन हो, इस भयंकर गुफा में क्यों बैठे हो, ये सब फल फूल क्या है, इतना सुंदर मधुर सरोवर किसने बनाया है, तुम क्या चाहती हो। तो स्वयं प्रभा ने कहा हे हनुमान क्या चाहती सुनो। स्वयं प्रभा से मुख से निकला ये दुनिया चलना मेरे राम के बिना, राम जी चलना हनुमान के बिना, दुनिया चलना। अरे नारद तारी पड़ो, तपस्वी के बिना, दुनिया चलना मेरे राम के बिना, राम जी चलना हनुमान के बिना, दुनिया चलना मेरे राम के बिना, राम जी चलना हनुमान के बिना, दुनिया चलना मेरे राम के बिना, राम जी चलना हनुमान के बिना, दुनिया चलना मेरे राम के बिना, राम जी चलना। रावण किसी से नहीं मर सकता। हनुमान हनुमान ने कहा मैंने रावण को देखा नहीं, रावण कौन है। तो औरत से ये भाई बोली राम के जीवन की कहानी सुनो, सीता हरण की जुबानी सुनो, राम के मिलन की कहानी सुनो, सीता हरण की कहानी सुनो, सीता हरण की
બધા શાંતિ થી બેસી ગયા. અમને ખાવું ખાવું કરતા હતા, અમને પીવું. આ ભગવાન ના નામ માં તાકાત, આ ભજન માં તાકાત. બાઈ ના મોઢા માંથી શબ્દો નીકળ્યા, બધા સાંભળવા લાગ્યા. શું કે છે આ બાઈ? એ રાવણ કોણ છે? આ રામ ની તો કહાની સાંભળી, પણ સીતાનું હરણ કોણ કરી ગયું? બાઈ ના મોઢા માંથી શબ્દો નીકળ્યા, હે હનુમાન. સુંદર કહાની સંભળાવી, બધાની ભૂખ મટી ગઈ. રામ નામ કી ઔષધિ, ખરે નિયત છે ખાય, અંગ પીડા વ્યાપે ની મહારોગ મટી જાય. ભગવાન શંકરે પણ પાર્વતીને આ સંભળાવી, હે ભગવાની, હે ભવાની, આવો તમારે જીવન મરણથી બચવું હોય ભગવાનની કથા સાંભળો. સુખદેવજીએ પણ પરિષદને કીધું, રાજન સાતમા દિવસે તારે મરવું પડશે, તને કોઈ નહીં બતાવી શકે, કારણ એક સાધુના ગળામાં સાપ નાખ્યો. રાજન તારો દોષ નથી, સુખદેવ બોલ્યા. રાજા ભગવાન કૃષ્ણને ભીમ અર્જુન જરાસંઘને માર્યો. ભગવાન કૃષ્ણે કીધું, હવે જરાસંઘના છોકરાને બધું સોંપી દો. જરાસંઘનો મુંગટ ભીમે લીધો. કૃષ્ણે ના પાડી, ભાઈ આ અધર્મની સંપત્તિ છે, આપણા ઘરમાં આવશે, કંકાશ કરશે, છોકરાઓ દુઃખી થશે, બધા બે મોત મળશે. પણ ભીમ માનવો નહીં. સુખદેવજી રડતા રડતા બોલ્યા, રાજન તારો દાદો માનવો નહીં. કૃષ્ણને દાવો દેવા લાગ્યો, અરે ગોવાળિયા તને શું ખબર પડે આ મુંગટ શું છે? તમને તો સાફ મળ્યો તમારા બાપ દાદા રાજા થઈ શક્યા નહીં, અમે રાજા છીએ, અમને આ મુંગટ સોંપ્યો. કૃષ્ણે કહ્યું, મોટા ભાઈ ભીમ, મારી પ્રાર્થના છે, આ પાપનું ધન છે, અધર્મનું ધન છે, આ ધર્મનું ધન છે, આપણા ઘરમાં ન રખાય. ભીમ માનવો નહીં, મુંગટ લાવ્યા. રાજસૂર્ય યજ્ઞ આરંભ થયો. આ મુંગટ ગરબા હવન ઝઘડો થયો. પહેલો હવનમાં લગભગ શિશુપાલ સહિત 10-12 લોકોની લાશ પડી ગઈ. જુગાર રમાણો, દ્રૌપદીની બેઇજ્જતી થઈ. પાંડવોને વનમાં જવું પડ્યું. વન પૂરો કરીને આવ્યા, વળે યુદ્ધ થયું, કૌરવોનો નાશ થયો, પાંડવોને રાજ મળ્યું. પાંડવો કરી શક્યા નહીં, હિમાલય ગયા. આ છોકરો મોટો થયો, એક દિન વિચાર કર્યો, લાય મારા બાપ દાદાની સંપત્તિમાં શું છે? એક પછી એક પેટી ખોલી, એક પેટીમાંથી મુંગટ નીકળ્યો, માથે ચડાવ્યો. માથે ચડતા અને તેવું, લાય હું કાઠિયાવાડમાં ફરવા જાઉં. હસ્તીના પુરસોડી પ્રભાસ પાટણમાં સરસ્વતી નદીના કિનારે ફરતો હતો. અહીંથી કળયુગનો આરંભ. એટલે ભાગવતમાં ભક્તિ રોતી રોતી બોલી, કર્ણાટકમાં હું જન્મી, મહારાષ્ટ્રમાં મોટી થઈ, પણ ગુજરાતીમાં પાખંડીઓએ ઢોંગીએ મને વીખી નાખી. મારા નામે રૂપિયા લીધા, મારા નામે પૈસા લીધા, તાકર ધીરા કર્યા, તમાચા કર્યા, અને હું એ નારદ દુઃખી થઈ ગઈ. મારા છોકરાને લઈને ભાગીને વૃંદાવનમાં આવી. મારા છોકરા તો
ગઈડા થઈ ગયા. હું જવાન થઈ ગઈ નારાયણ. આ ગુજરાતમાં મારી આ દશા. આવું ભાગવત માં લખ્યું. કથાકારો બીજી વખતે સમજાવે. મીઠું બોલી સાચું આ છે. જેને ભજન ગાયા રાડું નાખી નાખીને ભરી ગયા અને અત્યારે લોકો પીન ગાય તરમ થાય કે આ દેશનું શું થશે. આ ભજન નો અપમાન છે. ઈશ્વર નો અપમાન છે બાપ. આ ખાતા હું પૈસા આપો તો મને કેટલા આપો? 50,000, લાખ, 2 લાખ, કેટલા આપો? 5 લાખ. તમને અભિમાન ન સમજતા. મારી પાસે કોઈ આવક નથી. મારો કોઈ રૂપિયા વાળો ભક્ત નથી. હું ડાળ રોટલો ખાવ એટલે મને ભગવાન આપે છે. મારી પેટીમાં એટલી આવક નથી. 10-50 રૂપિયા મહિને કાઢું. રસોયાના ભંડારના કામ વાળાને નીકળે એટલું ખાવ એટલું મને મળે છે. પણ મારું કઈ કમિશન નહીં. તમને કોઈ કોડો ખોટો માણસ એમ કે બાપુ ખોટો બોલે માનતા નહીં. મારું કમિશન રોટલો તમને રાતે કીધું અત્યારે કહું. આખી દુનિયા સાંભળે છે. મારું ક્યાંય લેવાનું રહેતું નથી બાપ. મારા ગુરુએ મને અભણને એક ગાંડાને ક્યાંથી ક્યાં બેહાર્યો. મારા દિવસો સારા છે એટલે તમે સાંભળો. ન તો માના માનાની પાસે ક્યાં બે મારા બાપ. મારા દિવસો સારા. ધન્ય મારી માને જેને મને જન્મ આપ્યો. ધન્ય મારા ગુરુદેવને જેને મને બેહાર્યો. ધન્ય મારા હનુમાનને કે તમને બધાને સામે બેહાડીને આજ છોડી દે. મારા દિવસો સારા છે. તમને કેટલું કાપો લેતા હોય એની નિંદા નથી. અરે પ્રણામ મારા. પણ બાપ મારું ક્યાંય કમિશન નહીં. મારે કોઈ સ્ટુડિયો હાથે લેવા દેવા નહીં. માઇક વાળા હાથે કોઈ લેવા દેવા નહીં. કોઈ મંડપ વાળા હાથે લેવા દેવા નહીં. કોઈ કથા વાળા હાથે લેવા દેવા નહીં. કોઈ ઉતારા વાળા હાથે. મારો રોટલો કમિશન મને 9 દિવસ 7 દિવસ તમે જ્યાં રાખો મને પૂરી દો. જલની ઘોડે હું મારા કમરામાં પડરેશ. મને અંદર નાવા ધોવો નાખો અને ખાવા પીવો નાખો. દાળ રોટલો તમે 9 દિવસ કહો. હું 6-6 કલાક તમને સમજાવીશ સંભળાવીશ. રાતે કહો કે મારા ગામમાં સત્સંગ કરો. વળી 3 કલાક રાખીશ. મારું કન્ટિન્યુઅસ 3-6, 9-12, 9-2 હું 24 કલાક બોલું છું. બસ મારી સામે કોઈ સાંભળનાર હોય બાપ. મારી પાસે સમય બહુ ઓછો છે. તમારી પહેલા મારે મરવાનું છે એટલે ભગવાનને પ્રાર્થના કરો મર્યા પહેલા તમારામાં કંઈક આપતો જાઓ તાકે બીજો જન્મ તમારા ઘરમાં થાય. તમારો દીકરો બનવું સાધુ બનવું. વળી પાછું તમને આ સંભળાવું બાપ. મારે સ્વર્ગ નથી જોતું. મારે વાહ વાહ નથી જોતી. મારે પ્રતિષ્ઠા નથી જોતી. મારે પેલો ગુરુ ન થવું. તમારા ઘરમાં પધરામણી નથી કરવી. તમારા રોટલા નથી ખાવા. તમને ચેલા નથી બનાવવા. બસ મારું કામ તમને દિશા બતાવવાનું. આ રસ્તે ચાલો બાપ. તમારું કામ તમારું જીવન ઠંડવું. હું એક ગટરમાં પડ્યો તો કચરામાં હતો. મારા ગુરુજીએ મને ભમરાવાથી મોર બનાવ્યો. મોરમાંથી પોપટ બનાવ્યો. પોપટોથી કાગડો બનાવ્યો. કાગડામાંથી કોયલ બનાવી. કોયલમાંથી હંસ બનાવ્યો. હંસમાંથી બિલાડી બનાવી. બિલાડીમાંથી કૂતરો બનાવ્યો અને કૂતરામાંથી મને સિંહ બનાવી દીધો. મારા બાપ હું ગરજુ છું તમારે. બસ જાગો બાપ જાગો. આવો મફતો શિપરાગીર તમને વર્લ્ડમાં બીજો નહીં મળે બાપ. મારી માને એક જ શિપરાગીરને જન્મ આપ્યો છે. જાગો બાપ જાગો. તમારા જીવનને ડંડેલો. તમારા પરિવાર તમારા સમાજ તમારા સમાજ કોઈ વિધવા બેન દીકરીને મદદ કરો. એ મોટો ધર્મ છે. પછી મંદિરો બનાવો. પછી મંદિરોમાં આપો. પછી બીજા આપો. આપવું જોઈએ. પણ તમારા સમાજમાં પહેલા જે કંઈ પડી ગયો છે એને ઊભો કરો તો તમે સાચા હિન્દુ અને સાચા ધર્માત્મા મારા બાપ. આ ગાયો રખડે છે એની હામું જુઓ. ગાયો પ્લાસ્ટિક ખાય કે મરે એના પાપના ભાગીદાર તમે છો બાપ. પ્લાસ્ટિકના કોઈ વસ્તુને વીટીને નાખો નહીં. ગાયોની પાસે હાથ નથી ખોલીને ખાય. એમાં તમે લોટ નાખો પ્લાસ્ટિક બફાઈ જાય. એ ગંદુ થઈ જાય. ગાયથી તૂટે ને એટલે ખાઈ જાય લોટ હાથે અને આંતરડામાં ચોંટી જાય. ગાયો બે મોત મરે છે બાપ. તમારી મા છે ગાય. આ નહીં હોય તો તમારા છોકરાઓ તમને મારીને કાઢી મૂકશે. આ ગઈટા ઘરે સમાજનું ગૌરવ નથી. બહુ મોટું કલમ છે. ગઈટા ઘર તો એના માટે હોય જેને છોકરા ન હોય વાંજિયા હોય. જેનો કોઈ દુનિયામાં ન હોય એને હોય. જેને જયારે 4-4 છોકરા હોય અને મા બાપને ગઈટા છોકરા હોય. ધિકાર છે આ છોકરાઓને. એને જીવવાનો અધિકાર નથી. મરી જવું જોઈએ. જે મા બાપે તમને આંગળીથી ચાલતા કર્યા ભણાવવા લખાવવા બોલાવવા. શાસ્ત્રો કહેશે બધું ભૂલજો. ભગવાન ન ભૂલજો. પણ એક વાતને યાદ રાખજો. જે માએ તમને 9 મહિનામાં પેટમાં ઉઠાવી દુનિયાની લાજ શરમ છોડી અને મોટા કર્યા છે એને ભૂલશો નહીં બાપ. ભગવાન રામ બોલ્યો છે નારદને રડતો રડતો. અને મહારાજ ડાકોરના એક મહાન સંત થયા પુનિત મહારાજ. એને આ મહાભારતમાંથી એક શ્લોકનું ભજન બનાવ્યું અને સમાજને આપ્યું છે. ભૂલો ભલે બીજું બધું
माँ बाप ने बोलशो नहीं बोलो भले बीजो बधु माँ बाप ने बोलशो नहीं बोलो भले बीजो बधु
हमने कर्या અંધકાર માંથી બહાર કાઢે, બીજો ગુરુ પિતા છે મોટો કરે, અને ત્રીજો ગુરુ આપણને ધર્મ ના રસ્તે ચડાવે, પાપો થી બચાવે, સાચું સમજાવે, આ ખવાય આ ન ખવાય, આ પીવાય આ ન પીવાય મારા બાપ. એટલે કૃષ્ણ બોલ્યા, દુર્યોધન એક તરફ, નારાયણ સેના એકલો હું છું. દુર્યોધન નારાયણ સેનાને લઈ લઈ ગયો. અર્જુને કીધું મારો રથ ચલાવો, અને ભગવાન એના ઘોડા પાયા છે. આ બાજુ એક ગધેડો ભરતના કાનમાં કહેશેલા, હે ગાંડા, આ ખાડા માથાના માનવી આપણા પર એટલો ત્રાસ કરાડે, અમારા માલિકે કાલે 2 મીટરની ગુણ મૂકી હતી અને આ ગાગડિયા બે ગયા, નવરા થઈ ગયા, તું બે ગયા. ત્યારે બળદ ને વાસા ફૂટીને બોલો, એટલે ગધેડાભાઈ બોલ્યા કે તારી માના ફોટા પૂજાય કે ના, તારી માની કઈ પૂજાય કે ના, તો કે મારી માં પૂજાય, તારી માન નામ શું? ગધેડી. તો તું ગધેડા નો કહેવાય ને? હા, અમારી માન નામ ગાયના, અમે ગાયના છીએ, દગાબાઈ ન થઈએ, અમારાથી દગો ન થાય, વિશ્વાસઘાત ન કરાય, ભલે લોકો અમને કતલખાને મોકલે પણ અમે એને છોડીએ નહીં. અને આજ પરિચિત રાજા ફરવા લાગ્યો. સુખદેવજી બોલા, રાજન, તારા બાપ દાદાનું પાપનું પરિણામ તારે ભોગવવું પડ્યું. મા બાપ પાપ કરી જાય તો છોકરાને ભોગવવું પડે મારા બાપ. સુખદેવજી રડી પડ્યા, રાજા, આ દેશ તેને કોઈ રાજા નહીં મળે, હવે અનાચાર ભ્રષ્ટાચાર પાપાચાર મટી જશે, કોઈ રાજા નહીં હોય, પ્રજા દુઃખી છે, દુષ્કાળ પર છે, રોગ પર છે, છોકરાઓ મા બાપને માનશે નહીં, કોડી માટે મા બાપને છોકરાઓ મારી નાખશે, શિષ્ય ગુરુને મારી નાખશે, રૂપિયા માટે લોકો જેમ તેમ કરશે, રૂપિયા માટે પોતાની માને નહીં મૂકે. આ સુખદેવના વચનો જે ભાગવત વાંચ્યો, માને મારી નાખશે, પાપને મારશે, શિષ્ય ગુરુને મારશે. રાજન, એનું દુઃખ છે, ભારતનો કોઈ રાજા નહીં હોય, પ્રજા પીસા છે, કોઈને કોઈની ચિંતા નહીં પડે, પ્રજાની અમે કોઈનું ધ્યાન નહીં જાય. માણસ ખાતો છે 3-3 વાર, જેને ખાવે એક ટાઈમ નથી. માણસો 2 વાર કપડા ફરતો છે, જેને અન્ન ઢાંકવા વસ્ત્ર નથી. માણસો પાસે 4 મકાન છે, બીજા રહેવા જોગણું નથી. સમાજમાં નોકો થઈને પડે, એના સમાજમાં બેન દીકરો દુઃખી થઈ પડે. પૈસા છે ને ન્યાય મળશે, નિર્દોષો ફસાશે, સાચા દુઃખી થશે. રાજન, આવો સમય આવશે, દુઃખ થાય છે, આ દેશનો કોઈ રાજા નહીં. પણ રાજા તારાથી બહુ મોટી ભૂલ કરી, અને તે પેટી ખોલી મુંગટ નીકળ્યો, માથે પહેર્યો, ફરવા ગયો, ફરતો ફરતો પ્રભાસ પાટણમાં આવ્યો. એક બરફના તણી પર કાપેલા લોહી લુવાણ છે, અને ગાયની આંસુમાંથી આંખમાંથી દર દર આંસુ પડે. એક માણસ પાસે ઊભો છે, એટલી મોટી તલવાર લઈને. રાજાએ પૂછ્યું, માં તું કેમ રડે છે? ધિકાર છે દેશના રાજાને, જે દેશમાં ગાયને દુઃખ હોય એને નરકમાં જવું પડે. માં તું શું કેમ રડે? તું બોલ, આ તારો છોકરો છે ને પગ કોને કાઢો, તું બોલ. માં દીકરો કઈ બોલતા નથી. પરિચિત બોલે, તમે કોઈ ધરતી છો? તું ધર્મ છે, કોણ છો? અને હકીકતમાં ધરતી જ ગાયનું રૂપ લઈને રડતી હતી કે લોકો પાસે ટ્રેક્ટરો આવી જશે, મશીનો આવી જશે, અમારા છોકરાઓ કતલખાને જશે, અમે રખડતી થાય છું, મારા છોકરાઓ રખડશે. અત્યારથી ચિંતા થઈ ધરતીને, આ ધરતીની દીકરી ગાય છે, ધરતીની દીકરી સીતા છે. ધરતી રડવા લાગી ગાયના રૂપમાં. રાજન, લોકો પાસે સાધન વધશે, અમારા છોકરાનું અમારું કોઈ નહીં હોય, ભવિષ્ય એવું આવે છે, કાગળિયા ખાશું, લોકો અમારું પૂછશે નહીં, અમારા છોકરાઓને કોઈ પૂછશે નહીં. પરિસ્થિતિ કીધું, આના પગ કોને કાપ્યા મને બતાવો, હું એને મારી નાખીશ. મારા દેશમાં ગાયને લાત મારે, ગાયને લાત ન મારે તો બાપ. ગાયનું અપમાન
એ તમારા જીવનો અપમાન છે. ગાયે જગદંબાની માં છે, માની પણ માં ગાની કોઈ માં નથી. ગા દવ્યા કરતા મોટી છે, ગા જગદંબા કરતા મોટી છે, ગા બ્રહ્મા કરતા મોટી, ગા વિષ્ણુ કરતા મોટી, ગા શંકર કરતા મોટી. અરે ગંગા ને ગાય થી તો ભગવાન પણ ડરે છે. ધિકાર છે આજના માનવ ને, કોઈની નજર નથી જાતી. રાજા બોલો મને બતાવો આના પગ કોને કાપ્યા. ડરતી ગાયના રૂપમાં બોલી કોનો દોષ આપી, કોઈ ભાગ નો આપે, કોઈ કિસ્મત નો આપે, કોઈ કર્મ નો આપે, કોનો દોષ આપશો રાજા. પરિષદ ને કહ્યું તમે કોઈ ધરતી છો, કોણ છો, આ છોકરો કોણ છે, આના પગ કોને કાપ્યા. બળદે ઈશારો કર્યો આ માણસ. રાજા પરિષદ બાણ ચડો તને મારી નાખીશ. મારા દેશમાં ગાય નું કતલ કરે ને મોત ની સજા થાય તો ઓછી છે. આવું રાજા પરિચિત બોલ્યો, ભાગવત વાંચો, હું તને મારીશ. બ્રહ્મસ્ત્ર ચડાયું અને ખર પડી કે મને મારી નાખશે. પગ પકડ્યા, મને છોડી દો, મને સમા કરો, મારી ભૂલ થઈ. મને ખબર નહીં કે તમારા દેશમાં ગાય નું એટલું માન છે, મને મૂકી દો. રાજાએ કીધું, ઉભો થઈ જા, પાંડવોના ધર્મ છે, અમે ક્ષત્રિય છીએ, અમારા પગમાં કોઈ હથિયાર વગર અમે છોડી દઈએ, પણ એક શરત, તમારો દેશ છોડીને જતો રહે, આ દેશમાં રહીશ નહીં. પેલો કે ક્યાં જાઓ, બોલે ગમે ત્યાં જા, પણ અહીં નહીં. પેલા એ કીધું, મહારાજ મારી જન્મભૂમિ હતી આ, પણ મારા લખણ હારા નતા, મારે ભારું કામ નતું, નાનપણથી કુકર્મ કરતો હતો. મારા બાપા મને કાઢી દીધો, અમે ચાર ભાઈઓ હતા, મારો ભાઈ સજ્જુ, તાતા બાપર આ ભારતમાં રાજ કર્યું. હવે આ લોકો તો ગયા, હું બહારથી આવ્યો છું, પરદેશી ભણ્યો ગણો, ઇંગ્લિશ પાડું છું, હું જ્યાં રહું છું ત્યાં આવું કરી નાખું છું, મને રહેવા દો. રાજાએ કીધું, ખબરદાર, ભારતની બહાર નીકળ. પેલો કે પણ મને રહેવાનું સ્થાન આપો, તમે જીવો ત્યાં સુધી મને રહેવા દો. તો રાજાએ કીધું, જે દારૂ પીતો હોય એના ઘરમાં રહેવું, જુગા રમતો એના ઘરમાં રહેવું, માંસ ખાતો એના ઘરમાં રહેવું, પરાઈ સ્ત્રીની સાથે જીતો એના ઘરમાં રહેવું. પેલાએ કીધું, મહારાજ આનાથી તો મને નફરત, જે દેશમાં આવ્યો છું ને એ દેશમાં તો આવું જ ચાલે. 18 વર્ષના દીકરાઓ દીકરીઓ દારૂ પીવે ને ખાવાનું ખાય ને પહેરવાનું પહેરે, ત્યાંથી કંટાળી ને સાંભળ્યું, ભારત મહાન છે, ભારત પવિત્ર છે, ભારત ભક્તિનો દેશ છે, હું અહીં રહેવા આવ્યો, મને કાઢો મત, મારા બાપ તમે રાખો. એક પાપી માણસ પણ ભારતનો ચરણ લેશ, મારા આવા પરદેશનો માણસ આવ્યો, મને જીવવા દો, તમે ક્યાં ત્યાં રહો. રાજાએ ચાર સ્થાન આપ્યા, એને કીધું, મને આનાથી હું બી કંટાળ્યો છું, એ ખારું આપો. બોલે જા, અનેતીનું ધન હોય, અનેતીનું સોનું હોય એના ઘરમાં રહું. અને તરત કરજુની નજર ગઈ, અનેતીનું સોનું, પેલો જરાસંઘનું મુકુંદ, કૃષ્ણ મના કરતા હતા, ભીમે લીધો, આજે રાજાનો પાર માથે ગયો અને તરત કરજુ કે માથામાં પ્રવેશ કર્યો. હમણાં કહેતો તો માંસ ખાવું નહીં, દારૂ પીવો નહીં, એ જ રાજાની બુદ્ધિ ફુવાઈ. ઘણા જાનવરો માર્યા, તરસો થયો, પાણી પાણી કરતો, ઘોડો મર્યો, પોતે મરવા જેવો થયો, જંગલમાં ભૂલો પડ્યો. એક આશ્રમ હતો, સાધુ આંખ બંધ કરીને બેઠા. રાજા કીધું, મને પાણી પાઉ, હું ભારતનો રાજા, પાંડવોનો વંશ, પરિચિત મારું નામ છે. કળજુગે માતા પર કીધું, આ રાજા ભાવો નથી, ઢોંગી છે,